नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોળકિયા। વલસાડ થી સમાચાર। વરસાદ ને લઈને વલસાડ જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। બુધવારે પણ મેઘરાજાએ જિલ્લાના અનેક વિસ્તારોને તરબોળ કર્યા। ધરમપુર અને કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। પવન સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। સારા વરસાદને કારણે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ રોડ પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। કામરેજમાં સૌથી વધુ વરસાદ થયો છે। દિવસ દરમિયાન 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધારે જાણકારી જે મળી રહી છે મહત્વની એ છે કામરેજમાં, કે જ્યાં 3.5 ઇંચ વરસાદ નોંધાયા હોવાની જાણકારી મળી રહી છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ધરમપુર વલસાડના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કેટલી પરિસ્થિતિ કપરી છે, કારણ કે જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે જે પાણીનો ભરાવો થયો છે તે પાણીનો ભરાવો નીકળી શકે તેમ નથી। મેઘરાજા મહેરબાન તો થયા, ધરમપુરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અને વરસાદથી પાણી પણ ભરાઈ ગયું। હવે આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો તે પણ એક સમસ્યા સ્થાનિક તંત્ર માટે થઈ ગઈ છે। તો આ તરફ સુરતમાં પણ ઉલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં વરસાદના દ્રશ્યો હતા, પરંતુ હાલમાં ધરમપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધરમપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ધરમપુરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા હોવાની પણ જાણકારી મળી રહી છે। વાહન ચાલકો બપોરના સમય બાદ જેવા જ બહાર નીકળ્યા કે પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવું પડ્યું। પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ધરમપુરની અંદર વરસ્યો છે। ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયું છે। અનેક વિસ્તારો ધરમપુરના એવા છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોના હાલાકીનો સામનાની સાથે સાથે વાહનો પણ બંધ થયા। જે લોકો આ વિડીયો શૂટ કરી રહ્યા હતા, જે સ્થાનિક લોકો હતા, તેઓ આ ભારે પવન સાથેના વરસાદને વાવાઝોડા સાથે પણ સરખામણી કરી રહ્યા હતા, કારણ કે જે રીતનો ભારે પવન હતો, ભારે વરસાદ થઈ રહ્યો હતો, લોકોને અહેસાસ થઈ રહ્યો હતો કે જાણે વાવાઝોડું આવી ગયું હોય। પવનની ગતિ તેટલી તેજ હતી કે લોકોને વાવાઝોડું હોય તેવું લાગી રહ્યું હતું। આ તરફ સુરતમાં પણ ઓલપાડ તાલુકાની કિમ વિસ્તારમાં થોડી વાર માટે કુદરતનો કહેર જોવા મળ્યો। માત્ર 10 મિનિટમાં જ વાવાઝોડા કહેર વર્તાવ્યું હોય તેવા દ્રશ્યો આવ્યા। ભારે પવન ફૂંકાતા અનેક ઘરના પતરા ઉડી ગયા। પવન સાથે વરસાદ પણ હોવાથી કેટલીક જગ્યાએ વૃક્ષો નમી ગયા તો કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી પણ થયા, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી। પવનના કારણે વીજપોલ પણ ધરાશાયી થવાની ઘટનાઓ બની, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। 10 મિનિટ સુધી સુસવાટા સાથે તીવ્ર ગતિથી પવન ફૂંકાતા સ્થાનિકોના જીવ પડી કે બંધાયા। જોકે થોડી જ વારમાં પવનની ગતિ પૂર્વવત થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો। તો આ કુટણસમા પાણી આપ જોઈ રહ્યા છો। બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ મેઘરાજા મહેરબાન થયા। બપોર બાદ અંબાજી પંથકમાં અચાનક વાતાવરણ પલટાયું અને થોડી જ વારમાં મેઘરાજાએ યાત્રાધામના રસ્તાઓ પર પાણી વહેતા કરી દીધા। છેલ્લા 5 દિવસથી અંબાજી પંથકમાં વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ વરસાદ નહોતો વરસી રહ્યો। જ્યારે બુધવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતા સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ। માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓએ પણ વરસાદનો આનંદ માણ્યો। ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું। ધોધમાર વરસાદ વરસતા અંબાજીના રસ્તાઓ પર પાણીની વહેણ જોવા મળ્યું। કેટલીક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલી પણ વેઠવી પડી। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં વરસ્યો છે મુશળધાર વરસાદ। ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા અને તેની સાથે અડીને આવેલા બોરખેત, ગોંડલ વિહીર, ચનખલ, ભીસિયા, નાંદનપેડા, બોરખલ, નીલસાખિયા, કોગલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, તો તેની સાથે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં પણ વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવામાં 20 મિનિટમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। સમગ્ર પંથકમાં ઝરમર વરસાદની હીલી રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। વઘઈ તાલુકાના બરખંદીએ ગામે આવેલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ નોંધાયો। વઘઈ, આહવા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો। ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। નવસારી, ગણદેવી, ચીખલીમાં ભારે પવન સાથે શરૂ થયો ધોધમાર વરસાદ। વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ। ઘોડમાળ, કાવડેજ, ગંગપુર સહિત ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ।
तो नवसारी जिल्लामां खेरगाम तालुकानी घटना, बपोर बाद भारे पवन फूंकाता खेरगाम चार रस्ता खाते कुंभारवाड़ा विस्तार में वीज पोल अने झाड़ पड़ू। वीज पोल अने झाड़ मुख्य रस्ता पर पड़ता वाहन चालकों ने हालाकी, तो अनेक विस्तारों में वीजळी गुल। वीजळी वीज पोलना समारकाम माटे दक्षिण गुजरात वीज कंपनीना अधिकारीओ घटनास्थळ पर पहोंच्या। वलसाड जिल्लामां वरसादी माहौल, धरमपुर अने आसपासना विस्तारमां भारे वरसाद, जिल्लाना अन्य तालुकाओमां वादळछाया वातावरण वच्चे छूटो छवायो वरसाद। वरसादने कारणे वातावरणमां ठंडक, लोकोए गरमी अने बफारथी अनुभवी राहत। तो गीरना वातावरणमां पण पलटो आव्यो, बपोर बाद वातावरणमां पलटो आवता गीर गढ़ड़ामां एक इंच वरसाद खाबक्यो, ज्यारे कोडिनार पंथकना अनेक ग्राम विस्तारमां वरसादी माहौल रह्यो। भारे उकળાટ बाद वरसादी माहौल जोवा मळ्यो। गीर देवड़ी, सिद्धाज, वडनगर, दिवलपुर, छाछर, घांटवड़ सहित विस्तारों में वरसाद थयो, रस्ता पर पानी वहता थया। साबरकांठा में उपरवास में वरसाद ने लईने नदी में आया है नवा नीर। विजयनगर और खेड ब्रह्मा में पसार थती हरणाव नदी में आया नवा नीर। खेड ब्रह्मा नजीक हरणाव नदी थी बे कांठे वहती, सीजन की शुरुआते ज नदी बे कांठे वहती जोवा मळी। लोको अने स्थानिको में पण आनंद जोवा मळ्यो, लोको नवा नीर जोवा पण उमट्या हता। तो सूरत जिल्ला में वरसादी माहौल है, जिल्लाना बारडोली, पलसाणा, उमरपाड़ा, महुआ पंथक में वरसादी माहौल जोवा मळ्यो। हवामान खातानी पांच दिवस की दक्षिण गुजरात में भारे वरसाद की आगाही, वावणी लायक वरसाद थता खेडूतों में खुशी नो माहौल। वरसाद वरसता वातावरण में पण ठंडक प्रसरी। तो भरूच और अंकलेश्वर में बपोर बाद वरसादे मेहर वरसावी हती। समग्र जिल्ला में मेघानी वर्षा वरसता धरतीपुत्रों में आनंद जोवा मळ्यो हतो। द्वारका जिल्ला में फरी वरसाद की एंट्री थी, खंभाड़िया तालुकाना भाणवरी विस्तार में गाजवीज और तेज पवन साथ वरसाद धोधमार खाबक्यो। वरसाद ने पगले वातावरण में ठंडक प्रसरी, तो बीजी बाजू रस्ताओ पर फरी वळ्या पाणी। मेघराजाए भाणवरी विस्तार में तोफानी बेटिंग शुरू करता खेडूतों में खुशीनो माहौल। द्वारका जिल्लाना भाणवड़ अने खंभाड़िया तालुका वरसादी माहौल, गुंदा, भाणवरी, मोटी खोखरी, जेपी देवरिया सहित विस्तार में धोधमार वरसाद। धोधमार वरसाद पगले ग्राम्य विस्तारों नदी नाळा छलकाया, वावणी लायक वरसाद थता धरतीपुत्रों में पण जोवा मळ्यो खुशीनो माहौल। बोटाद शहर में भारे पवन साथ वरसाद, दिवसभरनी भारे गरमी बाद सांजना समय एकाएक वरसादनु आगमन। शहर में वरसाद पड़ता लोकोने गरमीथी मळी राहत, वरसाद पड़ता खेडूतों में पण आनंदनी लागणी छवाई गई। राज्य में हवामान विभाग द्वारा जे प्रमाणे वरसाद की आगाही आपवामां आवी छे ते प्रमाणे जो बोटाद शहर की बात करवामां आवे तो बोटाद शहर में छेल्ला पांच दिवस पहला वरसाद पड्यो हतो अने आज दिवसभरना उकळाट बाद सांजना समय एकाएक वातावरण में पलटो आता वरसाद आगमन थयुं। भारे पवन साथ वरसाद पड्यो हतो, वरसाद पगले वातावरण में ठंडक प्रसरी जोवा पामी हती, जेना कारणे लोकोए गरमी की राहत मेळवी हती। तो बीजी बाजु जो बात करवामां आवे छेल्ला लांबा समयथी खेडूतो सारा वरसादनी राह जोई रह्या हता, परंतु जे प्रमाणे झरमर वरसाद पड़ी रह्यो छे तेना कारणे खेतरो खेडूतो में पण चिंता छे। त्यारे खेडूतो पण कही रह्या छे कि जो सारो वरसाद आवे तो तेमनो पाक पण बची शके छे। आम जोईए तो पांच दिवसना विराम बाद बोटाद शहेरमां सांजना समय वरसाद पड़ता वातावरणमां ठंडक प्रसरी जोवा पामी हती। प्रकाश सोलंकी, न्यूज एटीन गुजराती, बोटाद। तो बोटादना दृश्यो आप जोई रह्या छो, बोटाद शहर में भारे पवन साथ वरसाद थयो छे। केटलाक विस्तारों एवा छे के ज्यां रस्ता परथी पाणी पण वहेता थया छे। बोटाद शहर में भारे पवन साथना वरसादना दृश्यो आपनी टीवी स्क्रीन पर अमे आपने बतावी रह्या छीए, साथे शहरना केटलाक विस्तारों में हळवो वरसाद थयो होवानी पण जाणकारी मळी रही छे। शहरना एवा विस्तारों पण छे के ज्यां आगळ फक्त बूंदाबूंदी थई छे, तो बोटाद शहरना अनेक एवा विस्तारों के ज्यां आगळ भारे पवन साथ वरसाद जोवा मळ्यो। तो राज्य में हजू पांच दिवस रहेशे वरसादी माहौल। वलसाड, नवसारी, डांग में काले भारे वरसाद संभव, अन्य विस्तार में हलवा वरसाद की संभावना। तो आगामी पांच दिवस वरसाद की समग्र राज्य में संभावना है, खास करीने भारे वरसाद काले जोवा मळी शके छे वलसाड, नवसारी और डांग में। आ त्रण महत्वना जिल्लाओ के ज्यां आगळ भारे वरसाद की संभावना व्यक्त करवामां आवी छे आवतीकाल माटे।
તરફ અરવલ્લીના ભિલોડાની હાથમતી નદીમાં સિઝનમાં પ્રથમવાર પાણી આવ્યું છે. રાજસ્થાન વિજયનગરમાં સારા વરસાદે નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં સારા વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે. ચુનાખણ ઉપસાલ સુધી નદીના નીર પહોંચતા વધામણા થયા હતા. ભિલોડા મામલતદારે તંત્રને સાવચેત રહેવા સૂચના આપી હતી. નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. તો જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ નહીં થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગત વર્ષે જૂન મહિનામાં ખૂબ સારો વરસાદ થયો અને તમામ તાલુકાઓમાં વાવણી થઈ હતી, ત્યારે ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નહીં થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં કેશોદ, માળિયાહાટીના માંગરોળ, માણાવદર જેવા વિસ્તારોમાં વાવણી થઈ નથી. જે ખેડૂતોએ વહેલા વાવણી કરી હતી ત્યાં હાલ ફુવારા પદ્ધતિથી પાણી આપવાનું શરૂ કર્યું છે. અષાઢી બીજ પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. વરસાદના રાઉન્ડ બે ત્રણ આવ્યા પણ જ્યાં વાવણી થઈ ત્યાં થઈ, નથી થઈ ત્યાં નથી થઈ. એટલે આ વખતે ખેડૂતો ફુવારા મૂકી અને પદ્ધતિ દ્વારા વાવેતર કરવા માંડ્યા છે. કારણ કે જૂન મહિનો જે પૂરો થાય ત્યારે 90 દિવસની પાકતી મગફળીનો પણ સમય પૂરો થઈ જાય છે. એટલે મોટા ભાગમાં 90 દિની પાકતી મગફળીની જ વાવણી થતી હોય જૂનાગઢ જિલ્લામાં. ગયા વર્ષે અમે મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું, બે અડધો રહેતા હતું કે 5-5 વીઘામાં બે. અને આ વખતે કપાસનું વાવેતર વધારે છે, કારણ કે કપાસના ભાવ ગયા વર્ષે બહુ સારા હતા. એટલા માટે આ વખતે 10-10 વીઘાનું કપાસનું વાવેતર છે. એમાં આમ જોવા જઈએ તો બંનેમાં મગફળીમાં ખર્ચો વધારે આવે છે અને કપાસમાં વાવેતરમાં ખર્ચો ઓછો આવે છે. જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે કુલ ખરીફ પાકનું વાવેતર 3,30,000 હેક્ટરમાં થયેલ હતું. ચાલુ સાલ એટલે કે 6/2022ના રોજ કુલ 60,000 હેક્ટરમાં વાવેતર જુદા જુદા પાકનું નોંધાયેલ છે. ગત વર્ષની જો સરખામણી કરીએ તો આ પીરિયડ દરમિયાન એટલે કે 20/6/2021ના રોજ કુલ 20